नमस्कार दर्शक मित्रों, कला दर्शन में आप सौनु हार्दिक स्वागत छे। मित्रों, गुजरात में कला प्रवृत्ति विषय बात करिए तो गुजरात विजुअल आर्टिस्ट एसोसिएशन ना उल्लेख वगर ते अधूरी छे। गुजरात विजुअल आर्टिस्ट एसोसिएशन गुजरात ना कलाकारों नु एकमात्र एसोसिएशन छे जे छेल्ला 16 वर्ष थी कार्यरत छे अने कला ना विकास माटे अनेकविध प्रवृत्तियों करतु रह्यु छे। आ संगठने तेना सभ्य कलाकारों ना 22 जेटला आर्टिस्ट कैम्प गुजरात में अने गुजरात बहार योजा छे, जेमां सापुतारा, ईडर, तारंगा, अमदावाद, वेरावल, सोमनाथ, जूनागढ़ वगैरह स्थलों लैंडस्केप पेंटिंग ना सुंदर वर्कशॉप नु आयोजन कर्यु हतुं। आ एसोसिएशन अवारनवार राष्ट्रीय सेवा अने विविध प्रकारना रिलीफ फंड माटे चित्र सर्जन ना कार्यक्रमों योजीने समाज माटे पोतानु विशिष्ट योगदान आपे छे, जेना माटे आपणे सौ गौरव लई शकीए। તાજેતરમાં થયેલા 15 ઓગસ્ટ 2012 રોજના ચિત્રસર્જનોમાંથી કલાકારોને ઇનામો આપવામાં આવ્યા હતા અને થયેલ કૃતિઓનું એક પ્રદર્શન પણ યોજવામાં આવ્યું, જેમાં પક્ષીચિત્રો, લેન્ડસ્કેપ, સ્ટીલ લાઇફ, ભારતીય શિલ્પની ઝાંખી કરાવતા આલેખનો, મહાદેવ શંકરની પ્રખ્યાત ઇમેજ ઉપરાંત સેવ ટાઇગર, સેવ અર્થ, સેવ એન્વાયરમેન્ટ જેવા સામાજિક જાગૃતિને લગતા વિષયના પોસ્ટર્સ પણ સામેલ હતા। ગાંધીજીનું પોર્ટ્રેટ, ચાના બગીચામાં કામ કરતી સ્ત્રીઓનું બ્લેક એન્ડ વ્હાઇટ થયેલ આલેખન કૌશલ્યપૂર્વક જણાય છે। આ બધા કામો એકસાથે ઉત્સાહપૂર્વક થયેલા સર્જનો છે તેમ જોતાની સાથે ચોક્કસપણે લાગે છે। આ વર્ષની ઓલિમ્પિક સ્પર્ધા વિશે અને દેશપ્રેમની લાગણીને ધ્યાનમાં રાખીને થયેલા ચિત્રો પણ જોવા મળ્યા। ભરવાડની માનવ આકૃતિ ધરાવતું પાત્ર પણ ચિત્રાયેલું હતું તો ભારતીય પ્રજાની મનગમતી ગણેશની ઇમેજ પણ આ પ્રદર્શને શોભાવી રહી। હું અરવિંદ વાકાણી, ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશનનો મહામંત્રી છું અને ગુજરાતના કલાકારો માટે અને કલાના વિકાસ માટે એસોસિએશન દ્વારા જેટલી કલાની પ્રવૃત્તિ થાય એટલા પૂરતા પ્રયત્નથી અમે આ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ। મારો અભ્યાસ CN કોલેજ ઓફ ફાઇન આર્ટ અમદાવાદમાં થયો 1973માં, GD આર્ટ અને પછી AM, અને ત્યાર પછી મેં ચિત્ર શિક્ષક તરીકે અમદાવાદની એક સ્કૂલમાં લગભગ 40 વર્ષ સુધી સેવાઓ બજાવી। 1970થી કલા પ્રવૃત્તિની અંદર કલાકારો માટે સેવા કરવી, કલાના ઉત્થાન માટે કાર્યો કરવા, પહેલાં પ્રમુખ અમારા બંસીભાઈ વર્મા ચકોર હતા અને હાલમાં અત્યારે શ્રી માધવ રામાનુજ છે। પલ્સ પોલિયો નાબૂદી આ વિષય ઉપર સમગ્ર ગુજરાતમાંથી 2000 જેટલા કલાકારોને એકત્રિત કરી કાંકરિયા તળાવ ખાતે 2.25 કિલોમીટર લાંબુ ચિત્ર સર્જીને દેશભરના મીડિયાનું ધ્યાન ખેંચેલું। ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘની 1975માં સ્થાપના કરી અને ત્યાર પછી કલા શિક્ષકોના અવિરત એના પ્રશ્નો હલ થતા જાય અને કલાનો વિકાસ થતો જાય। ધોરણ 8 થી 12 ની ચિત્રકલાની પુસ્તકો પણ નું નિર્માણ થાય એવું પાઠ્યપુસ્તકમાં મંડળ પણ રજૂઆત કરી અને એ પુસ્તકો થયા અને આજે એ પુસ્તકો સમગ્ર ભારતમાં બહુ સારી ખ્યાતિ પામ્યા છે। 1985માં કલા પ્રસાર નામનું એક દ્વિમાસિક ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘનું શરૂ કરવામાં આવ્યું, જે આજે 28-30 વર્ષ પછી પણ એ આજે અવિરત એ ચાલી રહ્યું છે। વર્ષમાં એક વખત આ એસોસિએશન તરફથી સભ્ય કલાકારોના ગ્રુપ શોનું પણ આયોજન કરવામાં આવે છે। ગુજરાતમાં વસતા કલાકારોના હિત માટે અને કલાના ઉત્થાન માટે આ એસોસિએશન સતત પ્રયત્નશીલ રહે છે। એસોસિએશનની આ અનેક પ્રવૃત્તિઓ પાછળ તેના મહામંત્રી શ્રી અરવિંદ વાકાણીનો અનન્ય ફાળો છે। વન મેન આર્મીની માફક આ વ્યક્તિત્વએ ગુજરાતની કલાના વિકાસ માટે જાણે ભેખ લીધો હોય તેમ કહી શકાય।
2002 માં અમને કર્ણાવતી આર્ટ ગેલેરી એ મ્યુનિસિપલ કોર્પોરેશને અમને ચલાવવા માટે આપી. આ ગેલેરી મૃત અવસ્થામાં હતી, પરંતુ અમે એની માગણી કરી અને પરિણામે એ વખતના જે હોદ્દેદારો હતા કોર્પોરેશનમાં તેમણે અમને ટોકન ભાડે આ જગ્યા આપી. આજે આ ગેલેરીની અંદર અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જેમાં અમે દર વર્ષે 15 ઓગસ્ટે અમે બાળકોના ચિત્ર સર્જનનો કાર્યક્રમ ગોઠવીએ છીએ, ઓન ધી સ્પોટ ચિત્ર સ્પર્ધા કરીએ છીએ. અમદાવાદની સંસ્થાઓ અમને આર્થિક સહયોગ આપે છે અને લગભગ 2000 વિદ્યાર્થીઓ દર 15 ઓગસ્ટે સવારે 8 થી 12 સુધીમાં એ ચિત્ર સર્જનો કરે છે. એના ચિત્રોના પ્રદર્શનો કર્ણાવતી આર્ટ ગેલેરીમાં યોજવામાં આવે છે અને જે વિદ્યાર્થીઓ દરેક વિદ્યાર્થીઓ જે ભાગ લે છે એને પ્રમાણપત્ર મળે છે સંસ્થા દ્વારા, અને સાથે સાથે અને જે બાળકો એ ઇનામ પ્રાપ્ત કરે છે એવા 60 બાળ કલાકારોને એ અમે મેડલો અને સર્ટિફિકેટ આપીએ છીએ. બીજી તરફ અમે જોઈએ તો અમે ગુજરાતના કલાકારો માટે એક ચિત્ર સ્પર્ધાનો પણ ચિત્ર સર્જનનો કાર્યક્રમ 15 ઓગસ્ટે જોઈએ છીએ, અને એમાં એની વિશેષતા એ છે કે અહીંયા જ અમે એમને કેનવાસ બોર્ડ આપીએ છીએ. 200 જેટલા ચિત્રકારો કે જે અમદાવાદના પણ છે, અમદાવાદ બહારના પણ છે, અને ફાઇન આર્ટ કોલેજના વિદ્યાર્થીઓને પણ અમે સાંકળી લઈએ છીએ. આ બધા જ લોકો એ 15 ઓગસ્ટે એ અહીંયા ચિત્ર સર્જનનો કાર્યક્રમ કરે છે. એમના ચુનંદા ચિત્રોનું પ્રદર્શન કર્ણાવતી આર્ટ ગેલેરી ખાતે યોજવામાં આવે છે, અને એ લોકોને પણ અમે ડોનરો દ્વારા થોડાક ઇનામોની રકમ લાવીને એ લોકોને પણ અમે ઇનામો આપીએ છીએ. વેકેશનની અંદર બાળકોમાં ચિત્રકલાની વૃત્તિને પ્રોત્સાહન મળે એના માટે બાળકો માટે વેકેશન કલા શિબિર નિઃશુલ્ક રાખીએ છીએ. ઉપરના પટાંગણમાં કલા અને અમદાવાદના બધા જ બાળકો, લગભગ 200-300 બાળકો અઠવાડિયા સુધી એક કલા શિક્ષકો દ્વારા શિક્ષણ લે છે અને ચિત્રો પણ દોરે છે. દર વર્ષે 15 ઓગસ્ટના રોજ આ એસોસિએશન કલા સર્જનનો સુંદર કાર્યક્રમ યોજે છે, જેમાં બાળકોથી માંડીને વયસ્ક કલાકારો ઉત્સાહભેર ભાગ લે છે, જેમાં દરેકને કેનવાસ, રંગો અને ભોજન વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. જાણે કલાકારોના સ્નેહ મિલન, વિચારોના આદાન પ્રદાન માટેનું સુંદર પ્લેટફોર્મ ઊભું થાય છે. ક્યારેક 15 ઓગસ્ટના દિવસે ગુજરાત કોલેજ અમદાવાદ પાસેની ફૂટપાથ પર ચિત્ર સર્જનોના કાર્યક્રમો પણ થાય છે, જેને ખૂબ જ આવકાર મળે છે. આવી રીતે તો અનેક પ્રવૃત્તિઓ આ એસોસિએશન સતત યોજતું રહ્યું છે. ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશને કાંકરિયા કાર્નિવલ 2011ના એક ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી અમદાવાદ શહેરની 3 જાણીતી મુખ્ય દિવાલો ઉપર ચિત્રસર્જનોનો ભવ્ય કાર્યક્રમ યોજાયો, જેમાં ઇસરો પાસેની દિવાલ, કાંકરિયા કિડ સિટી દિવાલ અને હેલ્મેટ સર્કલથી અંધજન મંડળ બંને સાઇડની દિવાલો ઉપર કુલ 1044 ચિત્રો ચિત્રકારો દ્વારા દોરાયા હતા, જેને લોંગેસ્ટ વોલ પેઇન્ટિંગ તરીકે વર્લ્ડ અમેઝિંગ રેકોર્ડ્સ તથા વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા સંસ્થા દ્વારા 12 મે 2012ના રોજ વર્લ્ડ રેકોર્ડ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું. અહીંયા આગળ કલાકારો અને કલાના વિદ્યાર્થીઓ બહુ ખૂબ ઓછી કિંમતે પોતાનો શો કરી શકે એવી વ્યવસ્થા અમે કરી છે. માત્ર ટોકન રકમ લઈને અમે કલાકારોને આ જગ્યા આપીએ છીએ, અને બાળકો એટલે કે જે વિદ્યાર્થીઓ છે કલા સંસ્થાના, એના માટે તો અમે ગેલેરી 1 અઠવાડિયા માટે નિઃશુલ્ક આપવાનો નિર્ણય કરેલો છે. એટલે
અમદાવાદ અને અમદાવાદ બહારની જે ફાઇન આર્ટ કોલેજના વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ અહીંયા ચિત્રોના પ્રદર્શન યોજે, જેનાથી એમનો વિકાસ સધાય અને સાથે સાથે ગુજરાતની સંસ્કૃતિનો પણ વિકાસ સધાય એ અમારો નેમ છે. અમદાવાદમાં એલિઝ બ્રિજ વિસ્તારમાં આવેલી કર્ણાવતી આર્ટ ગેલેરી પણ આ એસોસિએશન ચલાવે છે, જેમાં કલા સંસ્થાના વિદ્યાર્થીઓ નિઃશુલ્ક ધોરણે પ્રદર્શન યોજી શકે છે. ગુજરાતમાં ભૂકંપ વખતે ચિત્રસર્જન કરીને રાહત ફંડ માટે નાણાં એકઠા કરવા ઉપરાંત ભૂકંપ પીડિત બાળકો માટે આર્ટ થેરપી જેવા સુંદર કાર્યો પણ કર્યા હતા. મિત્રો, ગુજરાતના સમગ્ર ચિત્રકારોનું હિત જેના હૈયે વસેલું છે એવા અરવિંદભાઈ કહે છે કે હું પહેલા ચિત્ર શિક્ષક છું અને પછી ચિત્રકાર, પરંતુ મારી ઓળખ ચિત્રકાર તરીકેની ગુજરાતમાં છે, તેથી એ વધારે કલાકારોના પ્રશ્નોના સમાધાન માટે પ્રયત્નશીલ વ્યક્તિ તરીકેની છે અને મારી આ ઓળખ માટે હું ખૂબ સંતોષ અનુભવું છું. કોઈ ચિત્ર શિક્ષક, કલાનો વિદ્યાર્થી કે ચિત્રકાર માટે હું ઉપયોગી બનું અને મારા થકી તેમના પ્રશ્નોનો નિકાલ આવે એનાથી મને આત્મસંતોષ મળે છે. તેનું મહત્વ મારા માટે ખૂબ જ છે. શ્રી અરવિંદભાઈના પિતા પણ આપણા દેશની સ્વતંત્રતાની લડતમાં સક્રિય રહેલા. પ્રશ્નો માટે ઝઝૂમવાની તેમની આવૃત્તિ અરવિંદભાઈમાં પણ આવી. તેમણે પોતાના ચિત્રોના પ્રદર્શનો આર્ટિસ્ટ સેન્ટર મુંબઈ, ઓએસિસ ઓફ વેલબીંગ ઓસ્ટ્રેલિયા અને જહાંગીર આર્ટ ગેલેરી મુંબઈ ખાતે યોજ્યા છે અને અનેક ગૃહ પ્રદર્શનોમાં ભાગ પણ લીધો છે. ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશનના પ્રમુખ હતા પ્રખ્યાત કાર્ટુનિસ્ટ શ્રી બંસી વર્મા ચકોર. તે હાલમાં અરવિંદ વાકાણીના મહામંત્રી પદને સંભાળે છે. દર્શક મિત્રો, તો આ હતી વાત શ્રી અરવિંદ વાકાણીની 15 ઓગસ્ટ 2012 રોજ થયેલા સર્જન પ્રદર્શનની અને ગુજરાતના કલાકારોની પ્રગતિ માટે અવિરતપણે ઝઝૂમતા ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશનની. મિત્રો, ફરી મળીશું નવા જ કોઈ કલા દર્શનમાં, ધ્વનિ પંડ્યા સાથે કલા દર્શન કાર્યક્રમમાં.